गुड मॉर्निंग स्कूल ऑफ डिवोशन पाटड़ी यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे। यूनिट चार रीड वन धोरण अग्यार लेवल ऑफ आयुर्वेदिक हीलिंग पार्ट टू आज आप जोईशुं। आज पार्ट टू यूनिट छे माइंड बॉडी मेडिसिन। ए यूनिट में आप लेवल ऑफ आयुर्वेदिक हीलिंग एटले के आयुर्वेदना जे हीलिंग एटले सारवारना जे तबक्का जे छे ए आपणे जोईए। आयुर्वेद रिकॉग्नाइज फोर प्राइमरी लेवल्स ऑफ हीलिंग। आयुर्वेद जे छे एमां रिकॉग्नाइज एटले ओळखवुं। फोर प्राइमरी मुख्य जे स्तर जे छे सारवारना चार छे। डिजीज ट्रीटमेंट रोगनी सारवार करी, डिजीज प्रिवेंशन एटले के रोग ने अटकाववो, लाइफ एनहेन्समेंट एट्ले के जीवन वृद्धि करनी, जीवन जे छे एमां वृद्धि थाय, पछी जे छे एट्ले के आयुष्य लंबाव एंड अवेरनेस डेवलपमेंट अने जागृततानो विकास। आ चार तबक्का जे छे जेना द्वारा आपणे आयुर्वेद जे छे एने प्राथमिक स्तरे आपणे बदलाव करी अने रक्षण करी शकीए छीए रोगनी सामे। फॉर मोस्ट ऑफ अस मेडिकल ट्रीटमेंट बिगिन विथ वेन वी फॉल इल। सौ पहला तो आप मोस्ट ऑफ अपना मेडिकल ट्रीटमेंट जे छे ए बिगिन्स विथ शुरू थाय छे वेन वी फॉल इल। ज्यारे आपणे बीमार पड़ीए छीए त्यारे ज आपणे मेडिकल ट्रीटमेंट जे छे एटले के सारवार जे छे शुरू करीए छीए। इट इज अ फॉर्म ऑफ अ डिसीज ट्रीटमेंट। आ जे छे ए रोग जे छे एने साजा करवा माटेनुं लक्षण छे। तो इट इज अ फॉर्म एक स्वरूप छे डिसीज ट्रीटमेंट के रोग ने एक रोगनी सारवारनुं लक्षण छे। अ रिस्पोन्स टू अ कंडीशन दैट हेज ऑलरेडी अकर अने रिस्पोन्स एने प्रतिक्रिया आपवानी छे टू अ कंडीशन एवी स्थिति ने दैट हेज ऑलरेडी अकर जे पहलेथी बनी छे एने आपणे कहेवाय ने कि प्रत्युत्तर आपी एवी वात छे। ઇટ એઇમ્સ અ ફિક્સિંગ અ સમથિંગ ઓલરેડી બ્રોકન અને એનો હેતુ જે છે ફિક્સિંગ સરખું કરવું સમથિંગ ઓલરેડી બ્રોકન જે પહેલાં બની ચૂક્યું છે એને સરખું કરવું એવી વાત થઈ કહેવાય। હાવેવર ઇફ મેડિસિન બિગેન્સ વિથ અ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ અ ફેલર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ। હાવેવર આમ છતાં ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ આમ જોઈએ તમને દવા જે છે બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ જે રોગ જે છે એની સારવાર શરૂ કરે છે ઇટ ઇઝ અ ફેઇલર તો એ નિષ્ફળ છે બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ કારણ કે ખરેખર આપણને રોગ જે છે એને પહેલેથી જ નુકસાન પહોંચાડી દીધું છે એટલે રોગે પહેલેથી આપણને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું હોય છે અને પછી આપણે દવા શરૂ કરીએ છીએ। એટ ધી સ્ટેજ વી આર left with no option but using a drugs and surgery which may have many side effects in the long run। to ke che ke at this late stage jare aa moda stare jare aape pahunchiye chhe tyare we are left no option apni paase koi pan prakar no option je chhe vikalp je chhe e bachto nathi ane aapde je chhe e koi option na bachvana karane but using a drugs and surgery pachi aapde drugs જે છે દવા એનો ઉપયોગ કરી છે સર્જરી એટલે કે વાડકાપનો ઉપયોગ કરી છે અને વીચ મે હેવ મેની સાઈડ ઇફેક્ટ અને તેના ઘણા બધા સાઈડ ઇફેક્ટ એટલે આડઅસર થતી જોવા મળે છે ઇન ધ લોંગ રન લાંબા સમયે આ જે છે રોગની સારવાર અને કોઈ ઓપ્શન ન વધે અને ત્યારે કોઈ વિકલ્પ ન વધે ને આપણે દવા લઈને સર્જરી કરાવીએ તો એના લાંબા ગાળે આડઅસર ઊભી થતી જોવા મળે છે। હાયર લેવલ ઓફ હિલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધ મેનિફિસ્ટ। હાયર લેવલ ઓફ હિલિંગ જે ઉચ્ચ કક્ષાએ સારવાર થાય છે એનો હેતુ એ છે પ્રિવેન્ટિંગ અ ડિસીઝ, પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું, ડિસીઝ એટલે રોગ જે છે એને અટકાવવા, બિફોર ધ મેનિફિસ્ટ, મેનિફિસ્ટ એટલે વધુ પડતું થઈ જાય ઉચ્ચ કક્ષાએ રોગ પહોંચે તો ઉચ્ચ કક્ષાએ સારવાર જે છે એનો હેતુ એ જ છે કે વધારે પડતું જે રોગ જે થાય છે એને રોકવા માટેનો પ્રયાસ કરવો। ટુ રીચ ધી સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફ લાઇફસ્ટાઈલ એન્વાયરમેન્ટ વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન। ટુ રીચ ધી સ્ટેજ આપણે જે આ સ્થળે પહોંચીએ છીએ વી ઓટ ટુ કન્સિડર
આપણે ધ્યાનમાં રાખીએ છીએ, ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઈલ, આપણી જે જીવનશૈલી જે છે એને ધ્યાનમાં રાખીએ છીએ, એન્વાયરમેન્ટ, આપણા જેવા વાતાવરણ પર્યાવરણ જે છે, એ વર્ક આપણે જે કાર્ય કરીએ છીએ એ, એના સાયકોલોજીકલ કન્ડિશન, આપણી જે માનસિક સ્થિતિ જે છે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તો આ તબક્કે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી જે છે, પર્યાવરણ જે છે, કાર્યશૈલી, માનસિક સ્થિતિ છે એને ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન ધ ડેઇલી લાઈફ ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. તો વી મસ્ટ એલિમિનેટ એટલે દૂર કરવું જોઈએ ધ રોંગ ફેક્ટર, જે ખોટી પ્રક્રિયા જે છે, જે ખોટા આપણા રોંગ ફેક્ટર જે આપણને પાસાઓ નડે છે તે ઇન અવર ડેઇલી લાઈફ, રોજબરોજના જીવનમાં, દેટ મેક્સ અસ હેલ્પલેસ, અને આપણને હેલ્પલેસ નકામા બનાવી દે છે, ટુ ડિસીઝ જે રોગ જે છે એની સામે નકામા બની જાય છે, એવા બધા જ પાસાઓ જે છે એને દૂર કરવા જોઈએ. ટુ સમ એક્સટેન્ડ વી આર ઓલવેઝ સીક બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. સમ એક્સટેન્ડ કેટલીક હદે વી આર ઓલવેઝ સીક, ઘણી વખત આપણે બીમાર હોય છે, બીકોઝ અવર લાઈફ, આપણું જે જીવન છે ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, અસ્થિર. તો આપણું જીવન જે છે એ જાતે જ અસ્થિર છે, એટલે ઘણી બધી હદે જે છે વી આર ઓલવેઝ સીક, આપણે બીમાર હોઈએ છીએ. દેર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ પર્ટિક્યુલર ઇન અ ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન એજિંગ પ્રોસેસ. તો દેર આર ઓલવેઝ સમ ડિઝીઝ, ઘણી બધી વખત કેટલાક રોગો છે એ અટેકિંગ આપણા ઉપર હુમલો કરે છે, પર્ટિક્યુલરલી ખાસ ઇન ધ ચેન્જીસ ઓફ સિઝન, જે ઋતુમાં બદલાવ થાય છે, ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, જ્યારે આપણે ઉંમરવાન થતા જઈએ છીએ એ પ્રક્રિયા થાય છે ત્યારે, અને ઘણી બધી વખત જે છે ઋતુ બદલાવાના કારણે આવું થતું જાય. હેલ્થ ઇઝ અ મેટર ઓફ અ કન્ટિન્યુડ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુડ એડજસ્ટમેન્ટ. સ્વાસ્થ્ય જે છે એક એવી બાબત છે, મેટર ઓફ કન્ટિન્યુડ, સતત કન્ટિન્યુડ એટલે એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન કરવું, અનુકૂળતા સાધવી. તો સતત અનુકૂળતા સાધવી એ એક સ્વાસ્થ્ય છે, બાબત છે. જેમ કે આપણે દરિયામાં નેવિગેટિંગ શિપ, જેમ વહાણને છે માર્ગદર્શન આપી રહ્યા એની જેમ, અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. કન્સર્ન એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત, ચિંતાની બાબત જે છે. તો આપણું સ્વાસ્થ્ય જે છે હંમેશા ચિંતાકીય બાબતો છે કે તેનું ધ્યાન રાખવું જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ અ લાઈફ મેનેજમેન્ટ થેરેપી, વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટિલિટી એન્ડ બેલેન્સ અસ ટુ લીવ લોંગર. તો ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ, જે સારવાર જે છે એનું ત્રીજું જે સ્ટેજ જે છે, ઇઝ અ લાઈફ મેનેજમેન્ટ. લાઈફ મેનેજમેન્ટ એટલે જીવન વૃદ્ધિ કરવી એની એક પ્રક્રિયા છે, વિચ એઇમ્સ, અને એનો હેતુ જે છે એ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટિબિલિટી. વાઇટિબિલિટી એટલે આપણી મહત્વતા જે છે એને આપણે, એટલે કે જીવનની મહત્વતા અને આપણી જે સુધારા વધારા સ્વાસ્થ્યના છે એની મહત્વતા છે, એન એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને એનાથી આપણે લાંબુ જીવન જે છે જીવી શકીશું. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, માત્ર એનાથી આપણે રોગો જે છે એને જ નથી અટકાવી શકતા, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. તો ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ, આપણે માનતંત્ર તેનાથી રોગો જે છે એને નથી અટકાવી શકતા, બટ શોઝ અસ, આપણે એ પણ દર્શાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણે આપણી હકારાત્મક ઉર્જા જે છે એને કેવી રીતે વધારો કરી શકીએ એ પણ દર્શાવે છે. તો આપણે માત્ર એ જ નહીં પણ આપણી હકારાત્મક ઉર્જા જે છે એમાં પણ વધારો કરી શકીએ છીએ. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. અને આમ છતાં પણ આયુર્વેદિક એમ્સ, આયુર્વેદ જે છે એનો હેતુ એ છે ક્રિએટિંગ હેલ્થ, આપણું સ્વાસ્થ્ય જે છે એ સારું કરવું, અવોઇડિંગ ડિસીઝ, આપણા રોગો છે એને દૂર કરવા, એને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણું જીવન જે છે લાંબુ જીવાય એમાં મદદ કરવા માટેનો એનો હેતુ છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, જે ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ, આયુર્વેદનો જે ચોથો હેતુ જે છે હિલિંગ, સારવારનો, હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, આપણી જે અંદર જાગૃતતા જે છે એનો વિકાસ કરવાનો આનો ચોથો મુદ્દો છે, મહત્ત્વનો ટોપિક એ છે.
તીસરી વાર સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ, એના માટે આપણે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક જે અપ્રોચ છે, અભિગમ જે છે જીવન પ્રત્યે હોવો જરૂરી છે, જેનાથી આપણે આપણું જીવન જે છે એનો વિકાસ સાધી શકીએ છીએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. ટુ બી હેલ્ધી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ, સ્વાસ્થ્ય સારું હોવું એ ખૂબ મહત્ત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ, પરંતુ માત્ર ને માત્ર સ્વાસ્થ્ય છે એ એન્ડ ઇટ સેલ્ફ, એ જેની જાતે પૂરતું નથી. ઇટ ઇઝ નોટ મિયરલી અ પ્રોલોંગ અવર લાઈવ એન્ડ હેવ અ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ, દો ઇટ ઇઝ નોટ ઇનફ, એ માત્ર એટલા માટે પૂરતું નથી ટુ પ્રોલોંગ અવર લાઈવ. પ્રોલોંગ એટલે લંબાવવું, આપણું જીવન છે લંબાવે, એન્ડ હેવ અ બેટર એનર્જી, કોઈ સારી એવી ઉર્જા હોય ટુ ડુ થિંગ્સ વી વોન્ટ, આપણે જે કંઈ કરવા ઈચ્છીએ છીએ અથવા તો જીવન લાંબુ હોય એના માટેની આ બાબત નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. વી વોટ ટુ કન્સિડર, કન્સિડર એટલે ધ્યાનમાં રાખવું, આપણે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી, આપણે આપણી ઉર્જા શેમાં ઉપયોગ કરીએ છીએ, ફોર વાય, શેમાં એન્ડ વાય એટલે શા માટે, શેમાં અને શા માટે આપણી ઉર્જા જે છે એનો ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જે આપણા જીવનને સ્વાસ્થ્યને લગતું જે છે એ પણ ધ્યાનમાં હોવું જરૂરી છે. ધ ક્વોલિટી ઓફ અવર એવરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. ધ ક્વોલિટી ઓફ અવર એવરનેસ, આપણી જે જાગૃતતા જે છે, ઇઝ ધ ઓનલી થિંગ, એ જ એક બાબત છે વી કેન ટેક વિથ અસ, આપણી સાથે હોય છે, બરાબર. અથવા તો ધ ક્વોન્ટિટી ઓફ અવરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ, એ સાચું ફળ છે, જાગૃતતા જે છે એની જે ગુણવત્તા જે છે એ સાચું ફળ છે ઓફ ઓલ વી ડૂ, આપણે જે પણ કંઈ કરીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. તો ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, આપણો એક હેતુ જે છે, અંતિમ ગોલ જે છે એક્સપ્રેશન વર્ણન કરવાનો, ધ ઇસેન્સ ઓફ હુ વી આર રિયલી. ધ ઇસેન્સ એટલે જે આપણો અંતિમ ધ્યેય છે, ઓફ હુ વી આર રિયલી, આપણે અંતે શું છીએ એ જે છે એ બાબત જાણીએ અને આપણે અંતિમ જે હેતુ જે છે એ મેળવીએ એ માટેની વાત છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી વન થિંગ, આપણી જાગૃતતા જે છે એ બાબત છે. વી કેન ટેક અસ અન્ટિલ વી ડાય, અને આપણી જાગૃતતા જે છે એક જ એવી બાબત છે, વી કેન ટેક અસ, આપણે લઈ જઈ શકીએ છીએ, આપણી સાથે હોય છે અન્ટિલ વી ડાય, જ્યાં સુધી જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધીમાં આપણી જાગૃતતા જે છે એ જ આપણી સાથે હોય છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ઇટ કન્ટિન્યુઝ, અને તે સાથે રહે છે ટુ ગ્રો, વિકાસ થવાનું. વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, આપણું મન અને શરીર જે છે બંને ના પાડે છે, ત્યારે આપણો વિકાસ જે છે અથવા તો આપણને આગળ લઈ જવામાં જે છે એ આપણી મદદ કરે છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ આ જે છે એ એજિંગ પ્રોસેસ, આપણે વૃદ્ધ અવસ્થામાં પહોંચીએ છીએ ત્યારે આ સૌથી સારામાં સારી બાબત છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ જે છે એ અલ્ટિમેટ અંતિમ આપણો આયુર્વેદ જે છે એનો ગોલ છે, જે વી ચેઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ સોરો એન્ડ સફરિંગ, જેનો મૂળ હેતુ જે છે એમ જે છે એટ રિલીઝિંગ અસ, રિલીઝિંગ એટલે મુક્ત કરવું ફ્રોમ સોરો, સોરો એટલે દુઃખ જે છે એમાંથી આપણને દૂર કરે છે, એન્ડ સફરિંગ પીડા યાતના જે આપણે ભોગવીએ છીએ એમાંથી દૂર કરવો. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ જે છે આયુર્વેદનો અંતિમ ધ્યેય છે કે જેનાથી આપણે પીડા જે છે, દુઃખ જે છે એમાંથી દૂર થઈ શકીએ છીએ. ટુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર અ સાયકોલોજીકલ ડિસઓર્ડર. ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા જે છે, ઇઝ ધ અલ્ટિમેટ કેર. અલ્ટિમેટ કેર એટલે કે અંતિમ જે સારવાર જે છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. સાયકોલોજીકલ એટલે માનસિક જે ડિસઓર્ડર જે છે, એટલે કે જે આપણે માનસિક રીતે પીડાઈએ છીએ અને જે આપણે ડિસઓર્ડર જે છે એના માટેની જાગૃતતા જે છે એ સૌથી સારામાં સારી સારવાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. બટ અન્ડરસ્ટેન્ડ, જો આને સમજવું હોય, વી મસ્ટ ફર્સ્ટ લુક એટ ઇન ટુ ધ માઇન્ડ. તો આપણે સૌ પહેલાં મનમાં વિચારવું કે એન્ડ ઇટ્સ ફંક્શન અને એના કાર્ય જે છે
વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વી આર, વી હેડ બેટર આપણા માટે સારું એ છે કે સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરવું જોઈએ. એટલે કે અત્યારે જો આગળનું વાક્ય કેવું કે બટ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે એમ સમજવું જોઈએ ઇટ વી મસ્ટ લુક ફર્સ્ટ ઇન ટુ, આપણે સૌ પહેલાં જોવું જોઈએ, જાણવું જોઈએ, વિચારવું જોઈએ. માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન, આપણું મન જે છે ને એના કાર્યો છે. અને વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી જ આપણે શરૂ કરવું જોઈએ, જે પણ કાંઈ હોય તે ઇન ધીસ ડાયરેક્શન અવર જનરી પ્રોસીડ્સ, અને આ દિશા જે છે એમાં આપણે જર્ની, જર્ની એટલે અહીં પ્રવાસ, પણ અહીં જીવન પ્રવાસ જે છે પ્રોસીડ આપણે શરૂ કરવો જોઈએ અને એ મુજબ ચાલવું જોઈએ. તો કહે છે કે વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં પણ છીએ ત્યાંથી શરૂ કરવું જોઈએ, જેથી કરી આપણે આગળ જે છે એ મુશ્કેલી ના આવે, આપણા મનનો વિચાર કરવો જોઈએ, મન જે વિચારે છે એ મુજબ એના કાર્ય મુજબ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ, અને આમ જે છે આપણો પ્રવાસ જે છે એ જીવન પ્રવાસ ચાલે છે, આગળ વધે છે. થેન્ક યુ વેરી મચ.